नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावेश ने फरी एक बार आप सबनु स्वागत करू छु। विद्यार्थी मित्रों, लेखनना मुद्दा अंतर्गत आपणे पद्यार्थ ग्रहण, विचार विस्तार, अहेवाल लेखन આવા કેટલાક અગત્યના મુદ્દાઓની વાત કરી રહ્યા છીએ। આજે આપણે લેખન વિભાગના એક એવા અગત્યના મુદ્દાની વાત કરવાના છીએ કે જેમાં મહેનત ઓછી અને આપણને માર્ક વધારે મળે। પ્રશ્નપત્રમાં પણ જો તમારે આ મુદ્દો આવ્યો હોય તો સૌથી પહેલા તમને એ મુદ્દાનું સોલ્યુશન કરવાનું મન થાય। શા માટે? કારણ કે આપણને એની સામગ્રી બધી પેપરમાં જ મળી રહે છે, આપણે અગાઉ વધારાનું કંઈ પણ વાંચવું પડતું નથી અને ઓન ધ સ્પોટ કોઈ પણ આપણને પેરેગ્રાફ મળે છે, એમાંથી આપણે વાંચીને નીચેના પ્રશ્નનો ઉત્તર આપી શકીએ। તો આ પેરેગ્રાફ વાંચીને એની નીચે જે પ્રશ્ન આપવા છે એના ઉત્તરો આપવાના। આ મુદ્દાને શું કહેવામાં આવે? ગદ્યાર્થ ગ્રહણ। સાહિત્યના બે મુદ્દાની આપણે વાત કરતા હતા, પદ્ય અને ગદ્ય। પદ્ય એટલે કાવ્ય કે ગીતો, ગદ્ય એટલે પાઠ। ગદ્યાર્થ ગ્રહણ એટલે જે આપેલો પેરેગ્રાફ છે એમાંથી અર્થગ્રહણ કરીને નીચે કેટલા પ્રશ્નો આપણને હોય છે આપેલા, આ પ્રશ્નોના ઉત્તર આપણે ઉપરના પેરેગ્રાફમાંથી શોધીને પછી આપણી ભાષામાં લખવાના હોય છે। મુદ્દો સાવ સરળ છે અને માર્ક તમને ઝાઝા આપેલો હોય છે। ગદ્યાર્થ ગ્રહણની નીચેના જેટલા પ્રશ્નો હોય એટલા તમને માર્ક મળે। ત્રણ પ્રશ્નો છે તો તમને એ પ્રશ્નોના ત્રણ માર્ક મળે, બે પ્રશ્નો છે તો બે માર્ક મળે, પાંચ પ્રશ્નો છે તો પાંચ માર્ક મળે। ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ગદ્યાર્થ ગ્રહણ પૂછાય છે અને એની નીચે તમને પાંચ પ્રશ્નો આપેલા હોય, ચાર પ્રશ્નો તમારે અંદરથી શોધવાના હોય અને એક પ્રશ્ન છે એને શિક્ષક આપવા માટેનો હોય, તો રોકડા પાંચ માર્ક આપણે કઈ રીતે મેળવવો અથવા તો વધારાની કોઈ પણ તૈયારી વગર ચોખ્ખા પાંચ માર્ક, આમાંથી આપણે કાપી પણ ન શકીએ, એટલે ચોખ્ખા પાંચ માર્ક મેળવવાનો એક આ સરળ રસ્તો છે કે ગદ્યાર્થ ગ્રહણ આપણે કરીએ છીએ ત્યારે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। જેમ આપણે પદ્યાર્થ ગ્રહણ કર્યું ત્યારે પણ મેં તમને પદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક અગત્યની બાબતોની નોંધ કરાવી હતી અને વોટ્સએપ ગ્રુપ દ્વારા તમને પદ્યાર્થ ગ્રહણની પીડીએફ ફાઇલ ધ્યાનમાં રાખવાની બાબતો, એના કેટલાક નમૂનાઓ અને તમને સ્વાધ્યાયમાં આપેલી કેટલીક પદ્યાર્થ ગ્રહણની પંક્તિઓ અને એના પ્રશ્નોની યાદી તમને મોકલવા પાઈ હતી। આજના ક્લાસમાં પણ આપણે ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોવાની છે। ગદ્યાર્થ ગ્રહણની બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલો ગદ્યાર્થ ગ્રહણનો નમૂનો જોવાનો છે। હું તમને વોટ્સએપ દ્વારા પીડીએફ ફાઇલ મોકલીશ અને એમાંનો વિષયવસ્તુનો ઉપયોગ કરીને તમારે વ્યાકરણની બુકમાં નોંધ કરી લેવાની, સ્વાધ્યાયમાં મળેલા ગદ્યાર્થના જે પેરેગ્રાફો છે એની નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર તમારે શોધીને લખવાના છે। આપણે શરૂઆત કરીશું ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોથી, પરંતુ હજી સુધી જો તમે સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, એટલે તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહે। દરેક વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને આપવામાં આવેલ દરેક કાર્ય પણ સમયસર કરતા રહેજો। યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને દરેક માહિતી સમયસર છે એનું કામ કરતા રહેજો। જોઈએ આપણે ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો આપણા માર્ક એમાંથી ઓછામાં ઓછા કપાય અથવા તો બિલકુલ ન કપાય, કેમ કે આ રોકડિયા માર્કવાળો મુદ્દો હશે અને સાહિત્ય પણ તમને ઉપર આપેલું છે, આપણે માત્ર એમાંથી શોધીને લખવાનું છે, એટલે અગત્યના મુદ્દા તરીકે આપણે લઈ શકીએ। ભલે આપણે ગંભીરતા ધ્યાન નથી લેતા કે અલગથી કોઈ તૈયારી નથી કરતા, પણ આપણને સારામાં સારા માર્ક આપી શકે એવો મુદ્દો છે ગદ્યાર્થ ગ્રહણ। જોઈએ એક પછી એક બાબતોનું આપણે ધ્યાન રાખીશું ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે
પેલું એક તો છે કે આપણે પહેલા નીચે જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્ન ઉપર આડકતરી નજર ફેરવી લેવી પછી શું કરવાનું આપેલો ફકરો પેરેગ્રાફ છે બે ત્રણ વાર ધ્યાનથી વાંચો કેમ કે તમે પહેલી વાર વાંચી શો તો તમને ખબર નહીં પડે કે આમાંથી શું આપણે આ પ્રશ્ન માટે લેવાનો છે શું આપણે ઓલા પ્રશ્ન માટે લેવાનો છે એટલે પ્રશ્ન વાંચ્યા પછી પેરેગ્રાફ વાંચો પહેલી વાર વાંચો બીજી વાર વાંચો ત્રીજી વાર વાંચી એટલે તમને એનો મુદ્દો એક એક સે સમજાવવા પડશે કે આ પ્રશ્નનો ઉત્તર છે આ પેરેગ્રાફની આટલાની લાઈનમાં છે રહેલો છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર પણ બરાબર વાંચી લેવાનો સમજી લેવાનો છે ફરીવાર પ્રશ્નને આપણે સમજવાના ત્યાર પછી એમાંથી ગોતવાનો પ્રયત્ન કરવાનો છે પ્રશ્નો બરાબર સમજાય છે પછી ફરીથી આખો ફકરો એક વખત વાંચી લેવો છે પ્રશ્નો બધા સમજી લીધા આપણે પછી ફરી એકવાર પેરેગ્રાફને આપણે પહેલેથી વાંચીએ એટલે આપણા મગજમાં પ્રશ્નો છે અને આપણે વાંચતા જઈએ છીએ ત્યારે એનો જે ઉત્તર મળે છે એ આપણા મગજમાં ફિટ થતો છે એટલે પ્રશ્નો વાંચી કે લીધા ફરીથી એકવાર પેરેગ્રાફનું વાંચન છે કરી લેવું જોઈએ ફકરામાં રજૂ થયેલી દલીલો અને ઉદાહરણોને બરાબર ધ્યાનમાં રાખી લેવા જોઈએ ફકરામાં જે કોઈ વિગત રજૂ થઈ છે ઉદાહરણો રજૂ થયા છે જે કોઈ દલીલો રજૂ થઈ છે એ બધી આપણે બરાબર ધ્યાનથી વાંચી લેવી જોઈએ ત્યારબાદ ફકરામાં આવતા સૂચક શબ્દો અને વાક્યોને પણ વાંચી સમજીને ધ્યાનમાં રાખવા જોઈએ ફકરામાં જે કોઈ સૂચક શબ્દ આવ્યો કે પછી એને સમજીને આપણે ધ્યાને રાખવા જોઈએ એટલા આ આપેલા પ્રશ્નોના ક્રમમાં જ ફકરામાં પણ ઉત્તરો મળી જાય એવું નથી હોતું કે હાલો પહેલો પ્રશ્ન છે તો ઉપરના ભાગમાં હશે પહેલી લાઈનમાં બીજી લાઈનમાં પછી બીજો પ્રશ્ન છે તો એ વચ્ચેના ભાગમાં હશે ત્રીજો પ્રશ્ન છેલ્લા ભાગમાં હશે એવું નથી હોતું ઘણીવાર આડાવાળા પ્રશ્નોના ઉત્તરો પણ તમને પેરેગ્રાફમાંથી મળતા હોય છે તો ફકરામાં સોરી આપેલા પ્રશ્નોના ક્રમમાં જ ઉત્તરો મળી જાય એવું પણ નથી હોતું ફકરામાંથી શોધવાના ઉત્તર ઉલટ સુલટ ક્રમે પણ હોઈ શકે છે પેલો પ્રશ્ન છે તેનો જવાબ છેલ્લે આપેલો એવું પણ બની શકે એટલે કે આપણે ક્રમ પ્રમાણે ધ્યાન નહીં રાખવાનું પણ પેરેગ્રાફ સમજી વિચારીને પછી પ્રશ્નનો ઉત્તર છે એ લખવાનો હોય છે ત્યારબાદ બની શકે તો તમામ પ્રશ્નોના ઉત્તરો શોધાઈ જાય પછી જ ઉત્તર લખવાનું શરૂ કરવું એટલે આપણે શું કરવું જોઈએ પ્રશ્નોના ઉત્તરો તમને પેરેગ્રાફમાં મળે છે તો આવી રીતે આપણે કાઉન્સ કરી નાખીએ એક અહીં સુધીનો આ ઉત્તર છે તો પેલા પ્રશ્નમાં અહીંથી અહીં સુધી પછી બીજો પ્રશ્ન આપણને છેલ્લેથી મળે છે તો આપણે અહીં કાઉન્સ કરી નાખીએ આ બીજા પ્રશ્નના ઉત્તર અંતર્ગત વાક્ય છે તો બધા પ્રશ્નોનો ઉત્તર મળી જાય પછી જ આપણે લખવાનું શરૂઆત કરવી જોઈએ ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર લખતી વખતે તમારી પોતાની ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ પેરેગ્રાફનું સીધે સીધું બેઠે બેઠું વાક્ય ન લખે પણ તમને જે પ્રશ્ન પૂછો છે તમે જે ઉપરના પેરેગ્રાફમાંથી સમજાશો તો એ પછી તમારે તમારી ભાષામાં ઉત્તર તરીકે લખવાનો હોય છે સીધે સીધું લખવું જોઈએ નહીં શા માટે ફકરાની ભાષામાં ઉત્તરો લખવા જરૂરી પણ નથી અને હિતાવહ પણ નથી ફકરો જે પ્રમાણે આપો છે એ જ ભાષામાં લખવો જરૂરી નથી અને યોગ્ય પણ નથી આપણે એમ ન કરીએ તો વાંચનાર વ્યક્તિ ઉપર એની છાપ છે ખરાબ પડે કે આ માણસમાં અભિવ્યક્તિ નથી આ વિદ્યાર્થીમાં અભિવ્યક્તિ નથી એટલે જે ઉત્તર તમને આવડે છે તમારી ભાષામાં લખવાનો પ્રયત્ન કરવો જોઈએ વળી ઉત્તરો સીધી સાદી અને સરળ ભાષામાં લખો બહુ તોડી મરોડીને વળાંક સાથે એમ રજૂ કરવા જોઈએ નહીં પણ સીધી સાદી અને સરળ ભાષામાં જ લખવા જોઈએ ઉત્તરોના વિધાનો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ ઉત્તરો તમે જે આપો છો એને બહુ લંબાવી લંબાવીને ગોળ 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 ફેરવી ફેરવીને લખવા જોઈએ નહીં ટૂંકા અને સ્પષ્ટ ઉત્તરો છે આપી દેવા જોઈએ ત્યારબાદ પ્રશ્નનો ઉત્તર માન્ય હોય તે પ્રમાણે જ આપવા ઉત્તરો બિનજરૂરી લંબાણ કર્યા વિના મુદ્દાસર લખો શું કીધું કે પ્રશ્નનો ઉત્તર તમને જેટલા માન્ય છે એટલા જ લખો ઘણા ને કેવો પ્રશ્ન એક પૂછો છે જવાબ એક વાક્યનો હોય પણ ખબર ન પડે કે કયા વાક્યનો ઉત્તર છે એટલે શું કરે પેરેગ્રાફમાં આપેલી ત્રણ લાઈનો લખી નાખે ક્યાંક તો આવી જશે ને આવું કરવું જોઈએ ને માન્ય મુજબ જ ઉત્તરો આપવા ત્રણ લાઈન ને લખી નાખો આગળ પેરેગ્રાફ લખી નાખો તો એના માર્ક મળે નહીં એટલે પ્રમાણસરનું જેમાં માન્ય પ્રમાણેનું લખાણ કરવું જોઈએ અને એ પ્રમાણે તમારે ઉત્તરો બિનજરૂરી લંબાઈ લંબાણ કર્યા વિના મુદ્દાસર લખવા જોઈએ
પણ કરવાનું નહીં, જરૂરિયાત હોય તો કરવું પડે, પણ જ્યાં જરૂરી નથી માત્ર એક શબ્દનો ઉત્તર છે તો આપણે એને પૂરા વાક્યમાં લખીએ તો એક વાક્ય થાય, એટલે એવા પ્રશ્નના ઉત્તરમાં ખોટે ખોટું લંબાણ કરવાનું નહીં। ગદ્યાંત પ્રમાણમાં પૂછાતા પ્રશ્નો સામાન્ય રીતે એકબીજાથી સ્વતંત્ર હોય છે। ગદ્યાંત પ્રમાણમાં જે પ્રશ્નો પૂછાય છે એના ઉત્તરો એકબીજાથી અલગ જ હોય, એટલે આનો આમાંય મળે છે ને આનો આમાંય મળે છે એવું ન હોય, બને ત્યાં સુધી સ્વતંત્ર પ્રશ્નો હોય છે। એટલે એક પ્રશ્નના ઉત્તરની બીજા પ્રશ્નના ઉત્તરમાં પુનરુક્તિ ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ। આપણે ઉપરનો પહેલો પ્રશ્ન લખ્યો એમાં પેરેગ્રાફમાંથી ઉપરની ત્રીજી લાઈનનો જે વાક્ય હતો એ આપણી ભાષામાં લખ્યું, પછી ત્રીજો પ્રશ્ન હતો તો ત્રીજા પ્રશ્નમાં પણ આપણે ઉપરની પહેલી લાઈનનો જે વાક્ય હતો એ ફરીવાર લખ્યું, તો એવું કરવું જોઈએ નહીં। આપણે જે ભાષા અથવા તો જે પ્રશ્ન આપણને પૂછો છે એનો જ ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવાનો, ક્યારેય પણ ગદ્યાંત પ્રકરણમાં વાક્યનું કે જવાબનું પુનરાવર્તન થતું હોતું નથી। આગળ છે પ્રશ્નનો ઉત્તર ક્રમ પ્રમાણે જ લખવાનો, પ્રશ્નો તમને જે આપ્યા છે એના ઉત્તરો ક્રમ પ્રમાણે જ લખવાના, કે બોર્ડમાં આપણને છૂટી આવી છે ગમે તમે લખી શકો તો એવું આપણે બને ત્યાં સુધી કરવું જોઈએ નહીં। ચાલો આપણે પાંચમા પ્રશ્નનો ઉત્તર પહેલા આવડી ગયો, શીર્ષક આપણને તો પહેલા પાંચમો લખી નાખ્યો, પછી ત્રીજો આવડ્યો, પછી પહેલો આવડ્યો, પછી ચોથો આવડ્યો, તો એ રીતે કરવું જોઈએ નહીં। પણ જો તમને પ્રશ્નનો ઉત્તર આવડતો નથી તો શું કરવાનું, આડાઅવળા લખવા નહીં, પ્રશ્નનો ઉત્તર આડાઅવળા નહીં લખવાનો, લાઈનમાં લખવાનો પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો। વચ્ચેના કોઈ પ્રશ્નનો ઉત્તર ન આવડ્યો હોય તો તેને માટે થોડી જગ્યા રહેવા દઈ આગળના ઉત્તર લખવા જોઈએ। તમને પહેલો આવડ્યો બીજો આવડ્યો ત્રીજાનો ઉત્તર નથી આવડતો તો શું કરવાનું, અંદાજ આપણને હોય જ કે બે કે ત્રણ વાક્યમાં એનો ઉત્તર આવી જતો એટલે એટલી લાઈન છોડીને પછી ચોથો ક્રમ આપીને આપણે ચોથા પ્રશ્નનો ઉત્તર લખવો જોઈએ, પણ બને ત્યાં સુધી ક્રમ છે ફેરફાર કરવો જોઈએ ને, એના કારણે જે તમારો પ્રશ્નપત્ર ઉત્તર વહી તપાસે છે એને પણ ઘણી તકલીફો પડે, એના કારણે આપણા માર્ક તપાવવાની પણ સંભાવના રહેતી હોય છે। તો થોડીક જગ્યા મૂકીને આપણે આગળના પ્રશ્નનો ઉત્તર છે લખવાની શરૂઆત કરી દેવી જોઈએ। બધા ઉત્તરો લખાઈ ગયા બાદ બાકી રહેલા પ્રશ્નોનો જેવો આવડે એવો ઉત્તર લખો, ગદ્ય સમીક્ષામાં પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના ઉત્તર લખવા જોઈએ। તમને ત્રીજો નહોતો આવડતો તમે બાકી મૂકી દીધો, તમે પાંચે પાંચ લખી નાખ્યા હજી તમને યાદ નથી આવ્યો તો તમારે શું કરવાનું, પેરેગ્રાફમાંથી તમને જેવો આવડે એવો લખી નાખો પણ ખાલી જગ્યા છોડવાની નહીં, કારણ કે ખાલી જગ્યા છોડવાથી એક તો છાપ પણ ખરાબ પડે છે, ઉપરાંત તપાસનાર સમીક્ષક છે કે પરીક્ષક છે તો એને શું અસર પડે કે આને તો વાંચને પણ ઉત્તર આપતા આવડતું નથી, એટલે તમારા આગળના ભાગની જે વિગતો છે એના ઉપર પણ તમારી અસર છે ખરાબ પડે, એટલે જેવો આપણે એવો પ્રશ્નનો ઉત્તર લખી નાખવાનો પણ જગ્યા ખાલી છોડી દેવાની નહીં। આગળ કીધું કે ફકરાના કોઈ વિધાનની સમજૂતી આપવાનું કહેવામાં આવ્યું હોય તો બે ત્રણ વાક્યો બાદ એની સમજૂતી આપવી જોઈએ। શું કીધું કે ફકરામાં કોઈ એવું એક વિધાન છે વાક્ય છે કે જે તમને સમજાવવાનું કીધું છે કે ચાલો એક વાક્ય એવું સીધી તેને જઈ વરે છે વર્ષેવે ના કે આ વાક્યને તમારી ભાષામાં સમજાવો, તો એના માટે પણ પૂરતું હોય એટલું લખાણ નહીં કરી નાખવાનું પણ ટૂંકમાં એના વિશે સમજાવીને આપણે બે ત્રણ વાક્યમાં છે ને ઉત્તર એની સમજૂતી છે આપી દેવી જોઈએ। જો ફકરામાં આવેલા અમુક શબ્દનો અર્થ સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું હોય તો પૂર્વાપર સંબંધ અને ફકરાનું તાત્પર્ય સમજીને શબ્દોના અર્થ સમજવા જોઈએ। તમને એવા કોઈ શબ્દ આપ્યા છે ને ઉપરના પેરેગ્રાફમાં આપેલો શબ્દ ધ્યાન તો એનો અર્થ લખો, તો આવા કેટલા આ તો સરળ શબ્દ છે પણ આની સિવાયના કેટલાક એવા અઘરા શબ્દો આવ્યા તો આપણે શું કરવાનું, એનો પૂર્વાપર સંબંધ જોવાનો તેની પાછળનું વાક્ય છે એ કેવું છે, કયા કયા શબ્દો છે એની આગળના વાક્યમાં કયા કયા શબ્દો છે અને એ બે વાક્યને જોડવા માટે આની વચ્ચે જરૂરિયાત પડી છે તો એ કઈ રીતે જોડે છે એને સમજીને ત્યારબાદ તમે જો એક શબ્દનો ઉત્તર શોધીશો અથવા તો એનો અર્થ વિચારશો તો તમને એનો ઉત્તર છે એ મળી જશે। એટલે પૂર્વાપર સંબંધ અને ફકરાનું તાત્પર્ય કે આપણે આ વાક્ય વાંચ્યું તો એનો તાત્પર્ય શું છે, એનું રહસ્ય એનો અર્થ શું છે, તાત્પર્ય સમજીને શબ્દોના અર્થ સમજવા જોઈએ,
એ શબ્દ શું કહેવા માંગે છે. ત્યારબાદ જો વક્રને અનુરૂપ શીર્ષક આપવાનું કહેવામાં આવ્યું હોય, આવ્યું જશે. પાંચ પ્રશ્નો તમને પૂછાશે તો પાંચમાંથી છેલ્લો પ્રશ્ન એવો જશે કે તમને આ વક્રને યોગ્ય શીર્ષક આપો. એટલે તમારે શું કરવાનું કે આવું શીર્ષક આપવાનું કીધું હોય કેશેસ તો ફકરાના હાર્દને રજૂ કરનાર અને બને એટલું ટૂંકું શીર્ષક આપવું જોઈએ. ફકરાનું જે મૂળ અર્થ છે, મૂળ ભાવ છે, એનું જે હાર્દ છે એની સાથે સંકળાયેલું હોય અને ટૂંકું શીર્ષક હોય એવું શીર્ષક તમારે પસંદ કરવું જોઈએ. શીર્ષક એટલે શું કે પેરેગ્રાફને આપણે એક નામ આપ્યું, દાખલા તરીકે આપણે કોઈ પાઠ ભણીએ છીએ તો એ પાઠનું ઉપર નામ આપેલું કે જીવરામ ભટ્ટ, તો નીચે જીવરામ ભટ્ટ વિશેની માહિતી હોય. કેમ કે જીવરામ ભટ્ટ એનું શીર્ષક છે, આખા પાઠના કેન્દ્રમાં જીવરામ ભટ્ટ રહેલા છે એટલા માટે એનું શીર્ષક જીવરામ ભટ્ટ આપવામાં આવ્યું. તો આપણને જે પેરેગ્રાફ મળ્યો છે, પેરેગ્રાફ ઉપર જે હાર્દરૂપ તત્વ છે એને ધ્યાનમાં રાખીને આપણે શીર્ષક પસંદ કરવું જોઈએ અને એવું શીર્ષક પસંદ કરવું જોઈએ કે જે ટૂંકું હોય અને સ્પષ્ટ હોય. છેલ્લે જવાબ વિચારીને લખવા જોઈએ. ઉતાવળમાં આવ્યો છે તે જેમ તેમ લખી નાખવો જોઈએ ને એના કારણે શું થાય, છેકછાક થાય. તો વિદ્યાર્થી કાળમાં બને ત્યાં સુધી આપણે છેકછાક ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જો આપણે વિદ્યાર્થી કાળ પરીક્ષામાં કરવા માટે બેઠીએ તો આપણા પાંચ માર્કમાંથી પાંચ માર્ક્સ આપણને પૂરેપૂરા મળી રહે. ત્રણ માર્કના પ્રશ્નમાં પૂછણો હોય તો ત્રણમાંથી ત્રણ માર્ક આપણને મળી રહે. પણ આપણે પહેલા એ પેરેગ્રાફને સમજવો પડે, કારણ કે એક પ્રશ્ન તો એમાં એવો હશે કે જેમાં તમારે એનું શીર્ષક આપવાનું થાય. તો આપણને પેરેગ્રાફ સમજાવવાનો છે જ ને, તો આપણે એનું શીર્ષક કઈ રીતે આપી શકીએ. એટલે બરાબર વિચારીને પછી આપણે ઉત્તરો આપવા જોઈએ, શીર્ષક આપવું છે. આપણે એક નમૂનો લઈએ એવો કે જે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો છે. હું પહેલા પેરેગ્રાફ વાંચી લઉં છું, તમારે સાંભળવાનું છે, પ્રશ્નો બોલીશ, પછી તમારે એના ઉત્તરો છે એ યાદ રહે એટલા વિચારવાના છે. પહેલા પ્રશ્ન બોલી જાઓ. પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે અને કેવી રીતે? બીજું, કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? ત્રીજું, ઉદાર મનુષ્યની કઈ બે વિશેષતાઓ અહીં દર્શાવવામાં આવી છે? ચોથો પ્રશ્ન, કોનું જીવન નિરર્થક છે? છેલ્લો, આ ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. આપણે પેરેગ્રાફ જોઈએ. વૃક્ષો અન્યના સુખને માટે છેડો આપે છે, પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારના અર્થે ન થવામાં હોય તો તેની ઉપયોગીતા શું? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે, શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે, સોનું જેમ વધારે તપે એમ વધારે ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો તજતા નથી, જગત તેમની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ હોય, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. આ પંડિત સુખલાલજી દ્વારા કહેવામાં આવેલી વાત છે, એનો પેરેગ્રાફ એક ભાગ લીધો છે. ગદ્યાર્થ ગ્રહણ હોય કે પદ્યાર્થ ગ્રહણ હોય, હંમેશા તમારા અભ્યાસક્રમના ઉપરાંતના મુદ્દાઓમાંથી લેવામાં આવેલું હોય. પ્રશ્નો મેં વાંચી લીધા, આપણને કીધું કે બને ત્યાં સુધી ત્રણ થી ચાર વાર પર્યંત આપણે વાંચી લઈએ, પણ આપણે અહીંયા એક નમૂનો જોવાનો છે એટલે એના ઉત્તરો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે અને કેવી રીતે? ઉત્તર હતો એનો આપણને મળ્યો હતો, પરોપકારી મનુષ્યો વૃક્ષો જેવા હોય છે. કારણ કે વૃક્ષો પોતે તાપમાં તપીને અસહ્ય ગરમી વેઠીને પણ બીજાને એ છાંયડો અને ફળ આપે છે. એના નીચે આપણે બેઠીએ તો આપણને શીતળ પવનનો અનુભવ થાય, પરંતુ પોતે પોતાના ઉપર તડકો સહન કરતો હોય, તો આવા પરોપકારી મનુષ્યો હોય છે. બીજો પ્રશ્ન હતો, કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? ઉત્તર, બીજાને માટે ન જીવવું અર્થાત કે જીવવા ખાતર જીવવું એ કાગડા કૂતરાનું જીવન કહેવાય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો,
ઉદાર મનુષ્યની કઈ બે ખાસિયતો કે વિશેષતાઓ અહીં દર્શાવવામાં આવી છે? ઉત્તર હતો એનો, ઉદાર મનુષ્યની નીચે મુજબની બે વિશેષતાઓ એ બતાવવામાં આવી હતી. કઈ કઈ? કે એક તો તેઓ પ્રાણાંતે પણ પોતાના શત્રુઓનો ત્યજતા નથી, અને બીજી એક ખાસ ખાસિયત એ હતી કે તેઓ ગમે તે સ્થિતિમાં હોય પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. ચોથો પ્રશ્ન હતો કે કોનું જીવન નિરર્થક છે? ઉત્તર, જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે, કોઈ પણ અર્થ વગર. પાંચમો પ્રશ્ન, આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. આપણે આના હાથને ધ્યાનમાં રાખીને શું આપી શકીએ કે જીવનની સાર્થકતા? આપણને મૂળમાં તો એ જ કીધું કે સાર્થક જીવન કોને કહેવાય. તો આ હતો ગદ્યખંડ વિદ્યાર્થીગણનો એક નમૂનો. તમને વોટ્સએપ દ્વારા ધ્યાનમાં રાખવાની બાબતો એક નમૂનો અને કેટલાક વિદ્યાર્થી ગ્રહણના વિષયો આપવામાં આવશે, જેના વિશે તમારે આટલા પ્રશ્નોનો ઉત્તર છે શોધીને લખવાના રહેશે. વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ઘરે રહો અને સુરક્ષિત રહોના ઉદ્દેશ સાથે ફરી એકવાર આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.